સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસન અને સલાલ ખાતે નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા ગામમાં આવેલા પ્રાથમિક શાળામાં ઇમરજન્સી પક્ષી સારવાર કેમ્પ ખોલવામાં આવ્યો છે. તો શ્વાનો માટે ખસની દવાના ખણી લાડુ બનાવવામાં આવ્યા છે. પ્રાંતિજના સોનાસણ સલાલ ખાતે કાર્યરત નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 દિવસ માટે પક્ષી બચાવ અભિયાન સાથે પક્ષી સારવાર કેમ્પ ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીના મારા, ચાટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્વાનો માટે ખસની દવા નાખીને લાડુ બનાવવામાં આવ્યા છે, જેમાં સોનાસણ તથા આજુબાજુના વિસ્તારોમાં આવેલ શ્વાનો ખાસ કરીને મોંઘા ભાવની ખસની દવા નાખીને લાડુ બનાવવામાં આવ્યા છે. તો 3 દિવસ માટે નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા ગામમાં તથા આજુબાજુના ગામમાં ઘાયલ થયેલ પક્ષીઓ માટે ઇમરજન્સી 2 એમ્બ્યુલન્સ સેવા પણ ઊભી કરવામાં આવી છે. તો સેવાભાવી કાર્યમાં મહંત સુનિલદાસજી મહારાજ, નારાયણ ગૌ સેવા સંસ્થાના સેવક ભૈયારામ ઉર્ફે ભાવેશભાઈ ચૌધરી, ગોપાલભાઈ પટેલ, મહેશભાઈ પંચાલ, જગદીશભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, વૈશાલીબેન, સપનાબેન તથા ગામના કેટલાક યુવાનોએ પણ પતંગ ઉડાડવાનું બાજુમાં મૂકીને સેવા સાથે સંકળાયેલા છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ. નારાયણ ગૌ સેવા સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ઉત્તરાયણ નિમિત્તે પક્ષી બચાવ અભિયાન ચાલુ કર્યું છે, જેને અંતર્ગત 2 એમ્બ્યુલન્સ મૂકી છે અને કૂતરાઓ મને જે નામશેષ બીમારી થાય ખસની, એના માટે અમે ખસની મોંઘી દવા નાખીને લાડવા પણ બનાવ્યા છીએ અને એની સાથે સાથે અમે ચકલી માળા અને પાણીના કુંડા અને ચાટનું વિતરણ કરીએ છીએ, જે બધું વગર મૂલ્ય છે. અને અમને બધાને અમે અપીલ બી કરીએ છીએ કે તમને અમને સારા કામમાં સહયોગ આપો, સાથ આપો. અને આ કામમાં ઘણા લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે, જેમાં બેરાઈ માન મંદિરના મહંત શ્રી સુનિલદાસજી મહારાજ છે અને ગોપાલદાસ પટેલ, ધનેશભાઈ શાહ, જગદીશભાઈ પટેલ ગ્રામજનો પણ છે અમારી સાથે. અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવા લોકો અમને સાથ સહકાર આપે, જેનાથી અમે વધુ વધુ કાર્ય સેવામાં કરી શકીએ. 6-7મો વર્ષ પૂરું કર્યો, હવે 8મા વર્ષમાં અમે પ્રવેશ કરીએ છીએ. આવો સાથ સહકાર મળતો રહે એ અમારી બધાને અપીલ છે. ઓકે, જય ગૌ માતા. નારાયણ સેવા સંસ્થાન દ્વારા સતત 8 વર્ષથી પશુ પક્ષીઓને બચાવવાનું અભિયાન પ્રારંભ કર્યું છે. આજે આ શુભ પ્રસંગે નારાયણ સેવા સંસ્થાન દ્વારા દર વર્ષે ખૂબ સુંદર રીતે પક્ષીઓને બચાવવાનું જે અભિયાન છે, ખૂબ સરાહનીય કાર્ય છે. અને કૂતરાઓને જે લાડવા બનાવવામાં આવે છે, ખસવાળું જે એમાં દવા નાખવામાં આવે છે, ખરેખર ખૂબ સુંદર કાર્ય છે. ભાવેશભાઈ અને એમને ટીમ, ગોપાલભાઈ હોય કે જેમના જગદીશભાઈ છે, મહેશભાઈ છે, જે સરસ રીતે કામ કરે છે, ખરેખર ખૂબ સરાહનીય છે. આવી રીતે એમને તંદુરસ્તી રાખીએ ભગવાન. અને કોરોના કાળમાં એમનું ખૂબ ભગવાન સાચવે અને એમનું આયુષ્ય લાંબુ થાય અને સમાજનું કાર્ય કરતા રહે એ એમને ભગવાન જોડે પ્રાર્થના કરીએ. કે આવું ધર્મ કાર્યમાં જે સેવાભાવિક સંસ્થાઓ છે ખૂબ સારી રીતે કામ કર્યું છે, ફરીથી ભાવેશભાઈના અને ટીમને ખૂબ ખૂબ અભિનંદનના પાત્ર છે. અને આવું કામ કરતા રહે છે, ખૂબ સરસ રીતે કામ કરતા રહે એવું ભગવાનને પ્રાર્થના કરીએ. તંદુરસ્ત રહે. અસ્તુ, જય ગૌ માતા.